અવેકન ધ જાયન્ટ વિધિન, લેખક એન્થોની રોબિન્સ. તમારી અંદરની પ્રચંડ શક્તિને જાણો. નિત્ય જ્ઞાન ઓડિયોઝ, ભાગ 3, જીવન ઘડવાના 7 દિવસ. પ્રકરણ 19, ભાવનાત્મક ભાવિ એકમાત્ર સાચી સફળતા. પહેલો દિવસ, ધ્યેય. તમારી રોજબરોજની લાગણીઓ પર તમારો પૂરેપૂરો અંકુશ મેળવી દો અને જીવનના રોજિંદી ઘટનાક્રમને પણ એક નવો સુંદર આકાર આપો. જ્યાં સુધી તમે તમારી લાગણીઓને સફળતાપૂર્વક અંકુશમાં રાખતા શીખશો નહીં, ત્યાં સુધી તમારી બીજી કોઈપણ સફળતા અધૂરી જ ગણાશે. ડિક્શનરીમાં જોઈએ તો જાણવા મળે છે કે આપણી પાસે આશરે અનગણક 3000 ભાવો છે અને તેને અનુરૂપ એટલા જ શબ્દો પણ છે. આમ છતાં આખા અઠવાડિયામાં આપણો ચહેરો માત્ર 10-12 લાગણીઓની ઝલક આપણા ચહેરા પર પ્રકટ કરે છે. તેનો અર્થ એવો બિનકુલ ન કરશો કે આપણે લાગણીઓના બાબતમાં બહુ દ્રઢ કે મક્કમ છીએ. ઊંટું આપણે પોતે લાગણીઓને અનુભવવામાં પાછા પડીએ છીએ, એટલે આપણા ચહેરા પર તે લાગણીઓ વ્યક્ત કરી શકતી નથી. આ રીતે પાછા પડવાનું કારણ એ છે કે આપણે ક્યારેક યોગ્ય ફોકસ જાળવવાનું ચૂકી જઈએ છીએ અને ક્યારેક શારીરિક હનનચનન દ્વારા શરીરને તાજું માજું રાખવામાં ધીન કરી બેસીએ છીએ. આપણા પોતાના મનની સ્વસ્થતા જ જાળવી શકતા નથી. એક સ્વસ્થ મન જ બધા પ્રકારની લાગણીઓની મજા લઈ શકવા સમર્થ હોય છે. તમે આ પુસ્તકમાંથી તમારી લાગણીઓને વશમાં રાખવા માટે ઘણી બધી ટેકનિકો શીખી ચૂક્યા છો. જો તમે તેનો યોગ્ય ઉપયોગ કરશો તો મોટા મોટા પરિવર્તનો પણ ચપટી વગાડવામાં જ કરી શકશો. તમારી લાગણીઓ પર તમારો સંપૂર્ણ અંકુશ રહેશે અને તમે આ બધું હસતું મોં રાખીને કરી શકશો. જો તમારી લાગણી ઉપર તમારો કાબૂ આવી જાય તો તમારું વર્તન પણ તમારી ઈચ્છા મુજબનું જ રહેશે. કહો, જીવનનું સ્તર ઊંચું લાવવા માટે આનાથી વધુ સારું શું હોઈ શકે? હવે તમારી સામે જીવનના સ્તરને ઊંચે લઈ જતા પગથિયા તો નજર સામે જ છે. 1. શારીરિક પ્રવૃત્તિ. 2. ફોકસ. 3. પ્રશ્નો. 4. સબમોડાલિટી. 5. ટ્રાન્સફોર્મેશન વોકેબ્યુલરી. 6. ઉપમાઓ અને રૂપકો. 7. ન્યુરો એસોસિએટિવ કન્ડિશનિંગ. 8. માન્યતાઓ. 9. સુંદર ભવિષ્યની ઝંખના. 10. મૂલ્યો. 11. નિયમો. 12. રેફરન્સ કે અનુભવો. 13. કન્ડિશનિંગ. તમારે આજના દિવસ માટે નીચેની જણાવેલી એક એક્સરસાઇઝ કરવાની રહેશે. આ એક્સરસાઇઝ એવી છે જેનાથી તમે તમારી પોતાની લાગણીને વધુ સારી રીતે ઓળખી શકશો. બસ પછી તો તમારે જ ઉપર જણાવેલા ઓજારોથી તેને મથારવાની થશે. મથારવાની આ પ્રવૃત્તિ જ તમારા ભાવનાત્મક ભાવિનું ઘડતર કરશે. તમે જે જુઓ છો તેને તો વગર ઓળખે માની લો છો, પણ તમે જે અનુભવો છો તે જ સત્ય છે. થોમસ ફૂનર, MD. આજનું અસાઇનમેન્ટ. 1. તમે એક અઠવાડિયા દરમિયાન અનુભવતા હોવ તે બધી જ લાગણીઓને એક કાગળ પર નોંધી દો. 2. આ લાગણીઓને ઉત્તેજે કે વેગ આપે તેવી બધી જ ઘટનાઓનું લિસ્ટ તૈયાર કરો. 3. દરેક નેગેટિવ ઇમોશનને દૂર કરવા માટે તેને અનુરૂપ હોય તેવી સ્ટ્રેટેજી અમલમાં મૂકો. તમને જે ઠીક લાગે તે રીતે તમારા તે એક્શન સિગ્નલને વળતો જવાબ આપો અને નેગેટિવિટીને દૂર કરો. તમારી પાસે તેમ કરવા માટે કેટલી બધી પદ્ધતિ છે તે યાદ છે ને? તમે ટ્રાન્સફોર્મેશનલ વોકેબ્યુનરીની મદદ લઈ શકો છો. માનસિક અવસ્થાને બદલવા માટે બીજી કોઈ સ્ટ્રેટેજી અમલમાં મૂકી શકો છો અને ઈચ્છા થાય તો જાત સાથે વાત કરતા કરતા નવા પ્રશ્નો ઉઠાવીને રસ્તો શોધી શકો છો. હા, તમારો ફોકસ તકલીફ પર નહીં પણ તકલીફના ઉકેલ પર જ રહે તેનું ખાસ ધ્યાન રાખજો. આજના આખા દિવસ દરમિયાન તમારે આ જ કામ કરવાનું છે. તમારી ઉપર એક પણ નકારાત્મક લાગણી સવાર ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે અને સતત સારી ભાવનાઓ અને લાગણીઓને કેળવવાની છે. જ્યાં સુધી તમને આ નવી પેટર્નની આદત ન પડી જાય ત્યાં સુધી તમારે સતત તેની પર ધ્યાન આપતા રહેવાનું છે. એકવાર મન પર આવો અજબનો અંકુશ આવી ગયો પછી આપણે શરીર પનોટવાનું રહેશે.
નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયોબુકમાં આપણે જોઈશું પ્રકરણ 20, શારીરિક સ્વાસ્થ્યનું ભાવિ, પીડા કે આનંદ. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. અવેકન ધ જાયન્ટ વિધિન. લેખક એન્થોની રોબિન્સ. તમારી અંદરની પ્રચંડ શક્તિને જાણો. જો તમને આ ઓડિયોબુક ગમ્યું હોય તો આને લાઇક અને શેર જરૂર કરજો. મારા માટે કોઈ સલાહ કે સૂચન હોય તો તેના માટે કમેન્ટ જરૂર કરજો. આવા જ ઓડિયોબુક વધુ ને વધુ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન જરૂરથી ઓન કરી દેવો, જેથી મારા અપલોડ કરેલા ઓડિયોબુક તરત જ તમને મળી જાય. આ ઓડિયોબુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.